નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આસાદા. નોબેલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 જેમાં ગણિત કમાન્ડ એટલે કે આશ્વાર્ય પોથી કાઢવાની રહેશે, જેમાં આજે આપણે નવું ચેપ્ટર શીખવાનું છે, ચેપ્ટર 6 પગની છાપ. બરાબર, દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 65 કાઢવાનો છે, એટલે કે આ પેજ કાઢવાનું રહેશે. હવે જોઈએ એમાં શું સૂચના છે. આપેલ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. તમે સૂચના લખેલી છે, એક ઉદાહરણ પણ આપું છું. એ જ રીતે તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી આ સાથે ઝૂમકા જોડવાના છે, નાકા સાથે જોડવાના. હવે જોઈએ, ચોરસ, વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણ એ રીતના આકાર છે. તો હવે ચોરસ છે, તો આ બધામાંથી ચોરસ કયું છે? પેલું ચોરસ છે તો કે હા, બીજ તો એને આપણે જોડી દઈએ ચોરસ. ચલો આ રીતે જોડો દરેક મારી સાથે. તમારે પણ જે પ્રમાણે એને જોડો છો એ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં જોડવાનું. હવે વર્તુળ, તો આ બધા ચિત્રમાંથી વર્તુળ શું છે? તો કે આ ત્રીજું ઘડિયાળ. બરાબર, લંબચોરસ કયું ચિત્ર છે? તો કે આ છે ત્રિકોણ છે, રૂમાલ છે લંબચોરસ. આ લંબચોરસ ને જોડી દઈએ તુવાલ સાથે. આ ત્રિકોણ છે તો આ ત્રિકોણ ત્રિકોણ છે, તો આને આપણે જોડી દઈએ ત્રિકોણ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે વ્યવસ્થિત જોડવા જોડવાના છે પોતાના આકાર સાથે. ફરીથી એક વાર કહું છું, ચોરસ તો આ આકાર ચોરસનો છે. વર્તુળ, આમાંથી કયો વર્તુળ આકારનો છે? તો કે ઘડિયાળ. ત્યાર પછી ત્રિકોણ, તો કે આ પણ ત્રિકોણ આકારનો છે. ત્યાર પછી તુવાલ, તો કે એ લંબચોરસ છે. ત્યાં લંબચોરસ ને જોડી દઈએ આપણે તુવાલ. એ જ રીતે ચલો હવે બીજા બધા હું બોલું છું એ પ્રમાણે તમારે જોડવાના રહેશે, અથવા તો મમ્મી પપ્પાના મદદથી જોડી શકો છો. આ ઉદાહરણ તો મેં તમને આપેલું છે. હવે ચોરસ, વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ. તો આ ચોરસ, હવે પછી કપાટ, એંગલ, આપણે જોડી દઈએ રૂપિયાના સિક્કા સાથે. લંબચોરસ, તો આ બે માંથી લંબચોરસ કઈ વસ્તુ છે? તો કે કપાટ. તો આ લંબચોરસ છે એને આપણે કપાટ સાથે જોડી દઈએ. ત્યાર પછી ત્રિકોણ, તો આ એંગલ છે એ ત્રિકોણ આકારનું છે ને, તો આ ત્રિકોણને એંગલ સાથે જોડી દઈએ. ત્યાર પછી ચોરસ, વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણ. હવે આપણે જોઈએ આ બધા માટે જુઓ તો ચોરસ શું છે? તો કે આ પાટી, તો આને આપણે જોડી દઈએ પાટી સાથે. ત્યાર પછી વર્તુળ, તો આમાંથી વર્તુળ આકારનું કયું છે? તો કે પડદા, એ છે વર્તુળ. લંબચોરસ, તો કે આ બંને માંથી લંબચોરસ શું છે? બાકસ. ત્યાર પછી ત્રિકોણ, તો ત્રિકોણ આકારનું કયું ચિત્ર છે? તો કે સૌથી પહેલું. બરાબર, જે માપ્યું છે એને આપણે ત્રિકોણને આને માપ્યા સાથે જોડી. ત્યાર પછી છેલ્લો ચિત્ર જોઈએ આપણે, ચોરસ, વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણ. તો જુઓ તો ઝંડો, પછી ધડો, પછી ચોરસ અને કોણ છે. તો જોઈએ ચોરસ છે એમાંથી આ બધામાંથી કયું ચિત્ર આપેલો આકાર ચોરસનો છે? તો કે ત્રીજું. તો આ ચોરસને આપણે જોડી દઈએ ત્રીજા ચિત્ર સાથે. ત્યાર પછી વર્તુળ, તો વર્તુળ આકારનું કયું ચિત્ર છે? તો કે આ ધડો. વર્તુળની જોડી દઈએ દડા સાથે. ત્યાર પછી લંબચોરસ, તો લંબચોરસ આકાર શું છે? તો કે ઝંડો. આને આપણે જોડી દઈએ ત્રીજા આકારને ઝંડા સાથે. ત્રિકોણ, તો ત્રિકોણ આકાર શું છે?
પણ તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમારે પાસે સ્પેસ પૂર્ણ કરવાનું છે મમ્મી પપ્પાને હવે જોઈએ આપણે 63 પેજ હવે એમાં જુઓ તમને અલગ અલગ આકાર આપેલ છે બચ્ચે ચોરસ ત્યાર પછી લંબ ચોરસ વર્તુળ અને ત્રિકોણ એમાં શું કીધું છે વસ્તુ અને આકાર સાથે જોડો તો હવે પહેલા તમને શું આપેલ છે તો કે ટોપી અહીં આપેલ છે બરાબર ચાર આકાર છે પછી અહીં જોકરની ટોપી આપેલ છે પૃથ્વીનો ઘોડો આપેલ છે સાત સીધી નંબર સમૂહ તમે લખો જોકરની ટોપી ત્યાર પછી બીજું ચિત્ર શેનું છે પૃથ્વીનો ઘોડો બરાબર બીજું ચિત્ર શેનું છે ત્રીજું ચિત્ર તો કે સાત સીડીનો પાસો ત્રીજું ચિત્ર એનું છે ને ચોથું ચિત્ર શેનું છે તો કે ઝંડો ચિત્રની જગ્યાએ મેં નામ લખ્યું છે હવે આ સાથે તો પહેલું ચિત્ર શેનું છે પુષ્પ બીજું ચિત્ર પડ ત્રીજું ચિત્ર કેરા સૌથી છેલ્લું ચિત્ર જુઓ તો કે રોડ ક્રોસ હવે જોઈએ આ બધામાંથી ચોરસ કયું છે આ સાઈડમાં તો કે સાત સીડીનો પાસો તો આ ચોરસને આપણે જોડી દઈએ જો આ ચિત્ર છે એ જગ્યાએ મેં નામ લખ્યા છે તમારે જો ગણવા કે પહેલા ત્રીજું તો પહેલું છે ને આપણે ત્રીજા ચિત્ર સાથે એટલે કે સાત સીડીના પાસા સાથે જોડી દઈએ ત્યાર પછી લંબચોરસ તો લંબચોરસ શું છે આ બધામાંથી શું હતો તો કે ઝંડો તો આ લંબચોરસને જોડી દઈએ ઝંડા બરાબર ત્યાર પછી વર્તુળ તો આ બંને માંથી જોઈએ જો કરે ટોપી વર્તુળ હોય કે પૃથ્વીનો ગોળો જુઓ તો કે પૃથ્વીનો ગોળો છે એ વર્તુળ છે તો આ વર્તુળને જોડી દઈએ પૃથ્વીના ગોળા સાથે ત્યાર પછી જો કરે ટોપી છે એ કેવી છે તો કે ત્રિકોણ આકાર તો આ ત્રિકોણ છે ને એને આપણે જોડી દઈએ જોકરની ટોપી સાથે વ્યવસ્થિત તમે પણ સ્કેલો યુઝ કરીને આ રીતે જોડજો ત્યાર પછી હવે આમાં આપણે જોવો તો ચોરસ તો આમાંથી ચોરસ શું છે ભૂખ છે પૈડું છે કેરમ છે કે આ ચિત્ર છે જુઓ તો ટોપી કેરમ તો ચોરસ છે એને આપણે જોડી દઈએ કેરમ છે હવે બીજું ચિત્ર છે કેવું છે તો કે લંબ ચોરસ તો પુસ્તક છે એ લંબ ચોરસ છે તો આને આપણે જોડી દઈએ પુસ્તક સાથે ત્યાર પછી વર્તુળ તો પૈડું છે એ કેવા આકારનું હોય તો કે વર્તુળ વર્તુળને આપણે જોડી દઈએ પૈડા સાથે ત્યાર પછી ત્રિકોણ તો એની બાજુમાં ત્રિકોણનું ચિત્ર આપેલું છે તો આને આપણે જોડી દઈએ આ વર્તુળના ચિત્ર સાથે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ જો વસ્તુઓના આકાર સાથે વ્યવસ્થિત રીતે જોડજો ન ખ્યાલ આવે તો અહીં પણ મેં તમે જોડેલા છે ચિત્ર સાથે બરાબર એ રીતે તમારી જોબમાં છોડવાના છે હવે નીચે જુઓ તો શું તમને કહ્યું છે સમગ્ર ચિત્રના આકાર ગણો અને રંગ પૂરો તો ત્રિકોણ ત્રિકોણ હોય એ બધામાં એક સરખો રંગ પૂરવાનો રહેશે વર્તુળ હોય એ બધામાં એક સરખો રંગ પૂરવાનો રહેશે લંબ ચોરસ હોય એ બધામાં એક સરખો રંગ પૂરવાનો રહેશે અને ચોરસ હોય એ બધામાં એક સરખો રંગ પૂરવાનો રહેશે પછી અહીં તમને વર્તુળ ત્રિકોણ ચોરસ અને લંબ ચોરસ એ તમને આકાર ધોરેલા છે અને બાજુમાં ખાલી ખાના આપેલા છે તો આ બધા ગણીને તમારે અહીંયા કુલ સંખ્યા લખવાની રહેશે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 62 63 પૂર્ણ કરવાનું રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું